हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आई सेल्फ गोविंद प्रजापति। आज आप ऑइल हाइड्रोलिक्स एंड न्यूमेटिक्स की अंदर चैप्टर नंबर 3 हाइड्रोलिक पंप्स मोटर्स एंड एक्चुएटर्स की अंदर आप आज आगे डिस्कस करवानू छे। मित्रों, तो प्रीवियस लेक्चर की अंदर मित्रों आप क्लासिफिकेशन विषय डिस्कस करी थी गियर पंपनू, एमा पॉजिटिव और नॉन पॉजिटिव डिस्प्लेसमेंट पंप विषे बात करी थी। एना पछी आपणे गियर पंप विषे ब्रीफली डिस्कशन कर्युं हतुं के एक अलग अलग प्रकारना गियर पंप आवे छे जे हाइड्रोलिक सीस्टमनी अंदर एनो यूज थाय छे। मित्रों, पॉजिटिव डिस्प्लेसमेंट पंपनी अंदर मित्रों बीजो एक पंप आवे छे जेने कहेवाय छे पिस्टन पंप। हवे पिस्टन पंप विषे मित्रों तमे ऑलरेडी जाणो ज छो के पिस्टन पंपनो उपयोग ए शुं छे, एनो बेजिक प्रिंसिपल, एनो उपयोग कई जग्याए थाय छे। तो આપણે તમને મિત્રો ખબર જ છે, તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં છો એટલે તમને ઓલરેડી ખબર જ હોય કે પિસ્ટન પંપ આપણે ઓટોમોબાઈલ જે સિસ્ટમ છે અથવા તો ઓટોમોબાઈલના જે વ્હીકલ આવે છે તો એની અંદર આપણે પિસ્ટન પંપનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો, તો પિસ્ટન પંપ કઈ રીતે વર્ક કરે છે? તો પિસ્ટન પંપની અંદર સક્શન અને ડિસ્ચાર્જ પોર્ટ આપેલો હોય છે, એના દ્વારા તમે કોઈપણ પ્રકારનું લિક્વિડ અથવા તો ગેસ એટલે કે ગેસીસના ફોર્મમાં જે એર અથવા તો એર હોઈ શકે તો એને પણ તમે શું કરી શકો, એનું ઇઝીલી સક્શન અને ડિસ્ચાર્જ કરી શકો છો। મિત્રો, પિસ્ટન પંપ્સ આર મીટ ફોર ધ હાઈ પ્રેશર એપ્લિકેશન્સ। ધીઝ પંપ્સ હેવ અ એફિશિયન્સી એન્ડ સિમ્પલ ડિઝાઇન એન્ડ ઇટ્સ અ લોઅર મેન્ટેનન્સ। ધીઝ પંપ્સ કન્વર્ટ ધ રોટરી મોશન ઓફ ધ ઇનપુટ શાફ્ટ ટુ ધ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ ધ પિસ્ટન। ધીઝ પંપ્સ વર્ક સિમિલર ટુ ધી 4-સ્ટ્રોક એન્જિન। એનો બેઝિક પ્રિન્સિપલ શું છે મિત્રો પિસ્ટન પંપનો, કે પિસ્ટન પંપનું કામ શું મિત્રો, તે પોતે રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં શું કરે છે, કન્વર્ટ કરે છે। ઓકે મિત્રો, એનો બેઝિક પ્રિન્સિપલ છે। દે વર્ક ઓન ધી પ્રિન્સિપલ દેટ ધ રેસિપ્રોકેટિંગ પિસ્ટન્સ ડ્રો અ ફ્લુઇડ ઇનસાઇડ ધ સિલિન્ડર વેન ધ પિસ્ટન રિટ્રેક્ટ્સ ઇન ધ સિલિન્ડર બોર એન્ડ ધ ડિસ્ચાર્જ ધ ફ્લુઇડ વેન ઇટ એક્સટેન્ડ। એ તમને મિત્રો ખબર જ છે કે પિસ્ટનની અંદર શું હોય, પિસ્ટન સિલિન્ડર છે, તો મિત્રો તો સિલિન્ડરની અંદર જે પિસ્ટન હોય છે એ પિસ્ટનનું કામ શું છે કે સક્શન દ્વારા જે ફ્લુઇડ સિલિન્ડરની અંદર જે એન્ટર થાય છે એ જે ફ્લુઇડ એન્ટર થાય છે એને પિસ્ટન દ્વારા પોતે શું કરે છે, એને શું કરે છે, એનો ડિસ્ચાર્જ કરે છે। એટલે પિસ્ટનના એક્સ્ટ્રેક્શન અને રિટ્રેક્શન દ્વારા તમે ફ્લુઇડનું શું કરી શકો છો, ઇઝીલી સક્શન અને ઇઝીલી શું કરી શકો છો, ડિસ્ચાર્જ વિથ ધ હાઈ પ્રેશર્સ। ઓકે મિત્રો, ધીઝ પંપ્સ આર પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ એન્ડ કેન બી યુઝડ ફોર બોથ લિક્વિડ એન્ડ ગેસીસ। એટલે કે પિસ્ટન પંપ દ્વારા તમે લિક્વિડ અને ગેસીસ બંને ફ્લુઇડને તમે શું કરી શકો છો, ઇઝીલી એનું સક્શન અને એનું ડિસ્ચાર્જ કરી શકો છો। પિસ્ટન પંપ બે પ્રકારના પિસ્ટન પંપનો ઉપયોગ થાય છે મિત્રો, એક સ્ટ્રેટ એક્સિયલ પિસ્ટન પંપ અને બીજો બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ। તો એના પહેલાં વાત કરીએ મિત્રો આપ કે પિસ્ટન પંપ કેટલા પ્રકારના હોય છે, તો પિસ્ટન પંપ મિત્રો બે પ્રકારના હોય છે, એક એક્સિયલ પિસ્ટન પંપ અને બીજો રેડિયલ પિસ્ટન પંપ। એક્સિયલ પિસ્ટન પંપ એટલે એક એવા પ્રકારનું પિસ્ટન પંપ કહેવાય મિત્રો કે પોતાને એક્સિસ ઉપર સિલિન્ડર મીન્સ જે પિસ્ટન સિલિન્ડર છે તો એની જે પેરેલલ જે એક્સિસ છે તો એ પેરેલલ એક્સિસ ઉપર પોતે શું કરશે, પિસ્ટન પંપ રેસિપ્રોકેટ થશે, એટલે કે એનું જે એક્સ્ટ્રેક્શન અને જે રિટ્રેક્શન છે એ પોતે એક્સિયલ થશે, એટલા માટે એને કહેવાય એક્સિયલ પિસ્ટન પંપ। જ્યારે રેડિયલ પિસ્ટન પંપની વાત કરીએ તો રેડિયલ પિસ્ટન પંપ એ એવા પ્રકારનો પિસ્ટન પંપ છે તો એ પોતે એમાં બી બે પ્રકાર આવે છે રેડિયલ પિસ્ટન પંપની અંદર, એક ફિક્સ એટલે કે સ્ટેશનરી રેડિયલ પંપ બી આવે છે અને એક રોટરી ટાઈપ રેડિયલ પંપ આવે છે। તો રેડિયલ પંપની અંદર શું હોય છે મિત્રો, તો નંબર ઓફ જે પિસ્ટન હોય છે તો નંબર ઓફ પિસ્ટન પોતે પોતાની એક્સિસ ઉપર પણ રેસિપ્રોકેટ થાય છે અને જોડે જોડે જે રેડિયલ મીન્સ જે સિલિન્ડર છે તો સિલિન્ડર પોતે કેવું હોય, રોટરી ફોર્મમાં, એટલે કે રોટરી મોશન દ્વારા શું કરશે, પિસ્ટનને પોતે રેસિપ્રોકેટ પણ કરશે। હવે વાત કરીએ તો એક્સિયલ પિસ્ટન પંપની, તો એક્સિયલ પિસ્ટન પંપ આર પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ્સ વિચ કન્વર્ટ ધી રોટરી મોશન ઓફ ધી ઇનપુટ શાફ્ટ ઇન્ટુ એન એક્સિયલ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ ધી પિસ્ટન્સ। એ તો મિત્રો આપણે વાત કરી કે એક્સિયલ પિસ્ટન પંપ એટલે કે પિસ્ટન પંપનું કામ શું છે મિત્રો, તો એ પોતે રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં શું કરશે, કન્વર્ટ કરશે। ધીઝ પંપ્સ હેવ અ નંબર ઓફ પિસ્ટન્સ યુઝ્યુઅલી એન
ओड नंबर्स जनरली जे पिस्टन हो तो ये पिस्टन नंबर हो जनरली क्या हो मित्रों एक ही फॉर्मनी अंदर हो लाइक डेट 6, 9, 15 ऑल्सो इन अ सर्क्युलर एरे विथ एन हाउसिंग विच इज कॉमनली रिफर टू एन सिलेंडर ब्लॉक रोटर और बेरल्स दीज पंप्स आर यूज इन अ जेट एरक्राफ्ट एरक्राफ्ट अंदर एने शू है मित्रों एप्लिकेशन है एक्सेल पिस्टन पंपनी मित्रों बीजी पण एप्लिकेशन है कि एनो उपयोग मित्रों थाय छे तो एक्सेल पिस्टन पंप कारण के जे गियर होय छे एटले कि आपणे जे टर्बाइन एंजीन आवे छे मित्रों तो टर्बाइन एंजीन जे आवे छे तो ए टर्बाइन एंजीन ने जे मेन शाफ्ट होय छे एटले कि जे ड्रीवन टाइपनुं जे गियर होय छे तो ड्रीवन टाइपना गियर ने शू करवा माटे रोटेट करवा माटे आ प्रकारना पिस्टन पंपनो उपयोग थाय छे मित्रों टू टाइप्स ऑफ एक्सियल पिस्टन पंप बे प्रकारना एक्सियल पिस्टन पंपनो उपयोग मित्रों थाय छे एक स्ट्रेट एक्सियल पिस्टन पंप एने बीजा शब्दों में कही शकाय स्वॉस प्लेट टाइप एक्सियल पिस्टन पंप ने नंबर टू बेंट एक्सियल पिस्टन पंप एक बीजी वस्तु मित्रों पिस्टन पंप है पिस्टन पंप्स आर हाई प्रेशर ऑपरेशन्स केन बी अचीव विदाउट अ स्ट्रॉंग इफेक्ट ऑन अ फ्लो रेट जो पिस्टन पंप है तो ये पिस्टन पंप जो पोते प्रेशर क्रिएट करते ये प्रेशर केव क्रिएट करते मित्रों एकदम स्मूथली प्रेशर क्रिएट करते ओके विदाउट द स्ट्रॉंग इफेक्ट ऑफ दी फ्लो रेट जो लिक्विड नो जो फ्लो रेट है तो ये फ्लो रेट पर कोई एनी असर थे नहीं हाई प्रेशरली पोते शू करते प्रेशर इफेक्ट करते हवे मित्रों बात करिए तो स्ट्रेट एक्सियल पिस्टन पंप विषे स्ट्रेट एक्सियल पिस्टन पंपनी अंदर शू है मित्रों मैं जी रीते बात करी तमने कि स्ट्रेट एक्सियल पिस्टन पंपनी अंदर जो पिस्टन हो मित्रों फिगर आपी है तमने एक 3D फिगर है एक अँ लाइन लाइन डायग्राम आप तो जुए आप तो स्ट्रेट एक्सियल पिस्टन पंपनी अंदर मेन जो इम्पोर्टंट कम्पोनट है मित्रों इम्पोर्टंट कम्पोनट है जेने कहवा स्वॉस प्लेट स्वॉस प्लेट ए एक्सियल पिस्टन पंपनो एक मेन कम्पोनट है मेन कम्पोनट केम है यू शू फंक्शन है ये अपने ब्रीफली डिस्कस करवानु छे मित्रों तो स्ट्रेट एक्सियल पिस्टन पंपनी अपने एनु सॉरी एनु कंस्ट्रक्शन विषे बात करिए तो कंस्ट्रक्शन नी अंदर शू हो छे मित्रों तो एक सिलिंडर अहीं तमने ओरेन्ज कलर में आप्यो छे शू छे तमारू सिलिंडर मीन्स जे कम्पोनट है तो कम्पोनट शू है एक सिलिंडर ब्लॉक है सिलिंडर ब्लॉकनी अंदर शू है जे ग्रीन कलर नू छे पोते शू छे पिस्टन छे मित्रों अहीं तमने इनलेट अने आउटलेट पोर्ट आप्यो छे जे पिस्टन छे पिस्टन्स आर कनेक्टेड टू दी स्वॉस प्लेट साथे शू करवामां आवे छे पिस्टन ने कनेक्ट करवामां आवे छे विथ द हेल्प ऑफ जॉइंट ते अहीं जे जॉइंट करवामां आवे छे बॉल जॉइंट द्वारा एटले के आपणे जे एने कई बीजा शब्दों में कहीए तो यूनिवर्सल जॉइंट तो ए यूनिवर्सल जॉइंट द्वारा स्वॉस प्लेट ने पिस्टन साथे शू करवामां आवे छे एने जॉइंट करवामां आवे छे तो एनाथी शू थाय कि ज्यारे तमे ऑपरेशन स्टार्ट करो छो तो ऑपरेशन ज्यारे स्टार्ट करो ए वक्ते जे स्वॉस प्लेट छे ए स्वॉस प्लेट पोते शू थशे रोटेट थशे विथ द एंगल एटले कि स्ट्रेट एक्सियल पिस्टन पंपनी अंदर जो स्पोर्ट्स प्लेट है ये स्पोर्ट्स प्लेट ए पिस्टन अथवा तो एने जे स्ट्रेट एक्सिस है ये स्ट्रेट एक्सिस साथ 0 to 40 degree जेटलो शू बनावशे एंगल बनावशे मेक्सिमम एंगल 0 to 40 degree एंगल एटला एंगले शू करशे तमारी जे स्पोर्ट्स प्लेट है पोते वर्क करशे ए प्रमाणे एनु प्रेशर डिसाइड थशे जेम स्पोर्ट्स प्लेटनो एंगल वधारे एम जे प्रेशर है फ्लूडनु जे प्रेशर छे फ्लूडनु प्रेशर केवुं मळशे तमने वधारे मळशे केम वधारे मळशे मित्रों तो स्वॉस प्लेटनो एंगल एटले के अहींया थीटा मित्रों आप्यो छे जुओ तमे तो जे थीटा जेम वधशे तेम शुं वधशे के अहींया जे इनलेट द्वारा जे सक्शन थशे तो ए सक्शनमां जे स्ट्रोक लेंथ छे पिस्टननी जे स्ट्रोक लेंथ छे ए पिस्टननी स्ट्रोक लेंथ एंगल प्रमाणे शू थशे इन्क्रीज थशे जेम पिस्टननुं जे सक्शनमां जे एनी जे स्ट्रोक लेंथ छे जेम स्ट्रोक लेंथ वधशे एम इनलेटमांथी जे फ्लूडनुं सक्शन छे एम सक्शन वधशे अने जेम एनुं सक्शन वधशे तेम तेनुं जे आउटलेट द्वारा जे एनो डिस्चार्ज छे ए डिस्चार्ज पण शू थशे इन्क्रीज थशे
અહીંયા મિત્રો લાઇન ડાયાગ્રામની અંદર તમને એક ઇનલેટ અને એક આઉટલેટ આપ્યું છે. જનરલી ઓડ ફોર્મની અંદર નંબર્સ ઓફ પિસ્ટન આપેલા હોય છે કન્સ્ટ્રક્શનની અંદર. જો તમે 9 પિસ્ટન દ્વારા વી આર યુઝિંગ ધ 9 પિસ્ટન્સ ફોર ધી પંપ દેટ ધ પ્રોવાઈડ અ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઓપરેટિંગ પ્રેશર ઓફ 3000 PSI એટલે કે પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ એન્ડ અ મેક્સિમમ ફ્લો ઓફ ધી 84 ગેલન્સ પર મિનિટ. એટલે કે જો 9 પિસ્ટનનો ઉપયોગ કરી તમે પંપને જો રન કરો તો એવા કેસની અંદર જે પ્રેશર ક્રિએટ થાય છે મિત્રો, પ્રેશર કેટલું ક્રિએટ થાય છે? 3000 PSI. અને એ વખતે જે ફ્લૂડનું જે સક્શનને જે ડિસ્ચાર્જ થાય છે એ પર મિનિટ કેટલું થાય છે મિત્રો? 84 ગેલન. 84 ગેલન જેટલું શું થાય છે એનું સક્શન અને એનું ડિસ્ચાર્જ થાય છે પર મિનિટની અંદર. ખ્યાલ આવી ગયું મિત્રો? તો આ પ્રકારનો જે પંપ છે એ પંપને કહેવાય સ્ટ્રેટ એક્સિયલ પિસ્ટન પંપ. સ્ટ્રેટ એક્સિયલ પિસ્ટન પંપની અંદર એક વસ્તુ જ ખાસ યાદ રાખવાની છે મિત્રો, કે સ્પોર્ટ્સ પ્લેટ. કારણ કે જો તમે સ્પોર્ટ્સ પ્લેટનો એંગલ, આ પિસ્ટન છે એના જોડે જે સ્પોર્ટ્સ પ્લેટ એંગલ જે બનાવશે, જો એંગલ તમે મીન્સ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી અથવા તો એંગલ જો એ પ્રમાણે હશે તો એવા કેસમાં જો બરાબર પરપેન્ડિક્યુલર થઈ જાય તો એવા કેસમાં જ્યારે તમારી સ્પોર્ટ્સ પ્લેટ રોટેટ થશે તો એ દરમિયાન જે પિસ્ટન મૂવ થશે, પિસ્ટન પોતે શું થશે, રોટરી ફોર્મમાં ફરશે, પરંતુ એનું જે રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ છે એટલે કે જે એક્સ્ટ્રેક્શન ને જે રિટ્રેક્શન છે એ ઝીરો હશે. અને એવા કેસમાં જો એક્સ્ટ્રેક્શન ને રિટ્રેક્શન ના થાય તો કોઈપણ પ્રકારનું જે ફ્લૂડ છે એ ફ્લૂડને પોતે ઇનલેટ દ્વારા ના તો એનું સક્શન થશે કે આઉટલેટ દ્વારા એનું ડિસ્ચાર્જ થશે. તો આ વસ્તુ મેઇન છે. જેમ જેમ સ્પોર્ટ્સ પ્લેટનો એંગલ વધશે તેમ તેમ શું થશે, જે પિસ્ટનની જે સ્ટ્રોક લેન્થ છે એ સ્ટ્રોક લેન્થ પોતે ઇન્ક્રીઝ થશે અને એ દરમિયાન જે ફ્લૂડનું જે સક્શન અને જે ડિસ્ચાર્જ છે એ ડિસ્ચાર્જ કન્ટિન્યુઅસલી શું થશે મિત્રો? ઇન્ક્રીઝ થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા રાઇટઅપ આપ્યું છે મિત્રો, એ વાંચી લેવાનું. સેકન્ડ નંબર છે મિત્રો બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ. બેન્ટ એક્સિયલ, બેન્ટ એક્સિયલ એટલે બેન્ટ એટલે કે જુઓ મિત્રો, અહીંયા તમને ઓરિજિનલ ફિગર આપી છે તો અહીંયા જે પિસ્ટન છે એ પિસ્ટન પોતે એક્સિસ સાથે શું બનાવશે? મેક્સિમમ એંગલ. પિસ્ટન્સ આર બેન્ટ ઓલરેડી. અહીંયા જુઓ પિસ્ટન ઇન્ડિકેટ કરે છે તમને મિત્રો, દેખાય છે ફિગરની અંદર. નંબર્સ ઓફ પિસ્ટન્સ આર એટેચ ટુ ધી પંપ, બરાબર. પંપ જોડે નંબર ઓફ પિસ્ટનને શું કર્યા છે? એટેચ કર્યા છે. પરંતુ પોતે કેવી પોઝિશનમાં છે? બેન્ટ એક્સિયલ પોઝિશનમાં છે, એટલા માટે એને કહેવાય બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ. એને મિકેનિઝમમાં ખાલી એટલો જ ફરક પડશે કે જે પિસ્ટન જે હશે, તો પિસ્ટન હશે એ પિસ્ટન પોતે કેવા હશે? ઓફસેટ હશે. કોનાથી ઓફસેટ હશે? તો જે સિલિન્ડર બ્લોક છે, તો એ સિલિન્ડર બ્લોક છે, તો એ સિલિન્ડર બ્લોકથી પોતે શું હશે? ઓફસેટ હશે. અહીંયા પણ જો મિત્રો ઇનલેટ અને આઉટલેટ આપ્યું છે, મૂવિંગ સિલિન્ડર બ્લોક, પિસ્ટન આપ્યું છે, યુનિવર્સલ જોઈન્ટ આપ્યું છે કે જે પોતે શું કરશે, તમારી જે સ્પોર્ટ્સ પ્લેટ છે એટલે કે જે પિસ્ટનનું જે એટેચમેન્ટ છે એને પોતે શું કરશે? કન્ટિન્યુઅસલી રોટેટ કરશે. અહીંયા મિત્રો શું આપ્યું છે? ડ્રાઈવ શાફ્ટ પણ આપ્યું છે અને ઓફસેટ એંગલ પણ આપ્યું છે મિત્રો. જે બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ છે, તો બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપની જે એપ્લિકેશન છે એ મેઇનલી યુઝડ આર ટુ હેવી ડ્યુટી વર્ક સાયકલ. કોઈ હેવી વર્ક ડ્યુટી સાયકલ હોય તો એવા કેસની અંદર બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપનો ઉપયોગ થાય છે. બીજી એની એપ્લિકેશન છે કે હાઇડ્રોસ્ટેટિક પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ, જેની આપણે પહેલાં જે લેક્ચર હતું એ પહેલાં લેક્ચરમાં અથવા તો પહેલાં ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શું એનું વિશે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ હાઇડ્રોસ્ટેટિક જે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ છે તો એની અંદર આ પ્રકારના એક્સિયલ પિસ્ટન પંપનો ઉપયોગ થાય છે, જેને કહેવાય બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ. એના પછીનો નંબર 2 છે મિત્રો રેડિયલ પિસ્ટન પંપ. રેડિયલ પિસ્ટન પંપ, રેડિયલ પિસ્ટન પંપ વિશે વાત કરીએ તો મિત્ર, મેં તમને વાત કરી કે રેડિયલ પિસ્ટન પંપની અંદર પણ બે પ્રકાર આવે છે. એક ફિક્સ એટલે કે જે સ્ટેશનરી કહી શકાય, સ્ટેશનરી ટાઈપ રેડિયલ પિસ્ટન પંપ, અને સેકન્ડ નંબર આવે છે રોટરી ટાઈપ રેડિયલ પિસ્ટન પંપ. સ્ટેશનરી જે આવે છે પંપ, એ સ્ટેશનરી પંપનું બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો આપણે જે 2-વ્હીલરની 4-વ્હીલર જે આવે છે ઓટોમોબાઈલની અંદર, જો 2-વ્હીલરની અંદર જે આપણે પિસ્ટન જે યુઝ થાય છે તો પિસ્ટન પોતે કેવું છે? તો સ્ટેશનરી ટાઈપ છે, એટલે કે પિસ્ટન પોતે ખાલી પિસ્ટન જ છે જે પોતે શું થશે? એક્સ્ટ્રેક અને રિટ્રેક થશે. તો એ પ્રકારનું જે પિસ્ટન પંપ કહેવાય એને કહેવાય સ્ટેશનરી ટાઈપ રેડિયલ પિસ્ટન પંપ. અને રોટરી ટાઈપ પિસ્ટન પંપની અંદર શું હોય છે?
तो रोटरी टाइप जो पिस्टन पंप आए तो ये रोटरी टाइप पिस्टन पंपनी अंदर पिस्टन पण एक्सट्रेक्ट ने रिट्रेक्ट हशे एज समय तमारो जे कम्पोनंट जो सिलिंडर ब्लॉक है ये सिलिंडर ब्लॉक पण शू थशे कंटीन्युअसली एनु शू थशे रोटेशन थशे एटले के रोटेशन सिलिंडर ब्लॉकना रोटेशन नी साथे साथे जे पिस्टन छे ए पिस्टन पोते शू थशे रेसिप्रोकेट थशे एटला माटे एने कहेवाय रोटरी टाइप रेडियल पिस्टन पंप। अहींया मित्रों जो फिगर तमने आपी छे रेडियल पिस्टन पंप नी अंदर अहींया जो मित्रों नंबर ऑफ पिस्टन आपे छे एने शू कर्यु छे मित्रों जे पिंटल एटले के आपणे जे सेंटर आवे छे सेंटर सेंटर नी अंदर जे क्रेंक छे जे क्रेंक रोड छे तो क्रेंक्स आपने क्रेंक रोड जोड़े शू करवामां आवे छे कनेक्ट करवामां आवे छे अने ए क्रेंक रोड जोड़े शू करवामां आवे छे मित्रों पिस्टन जे छे नंबर ऑफ पिस्टन ने शू करवामां आवे छे मित्रों कनेक्ट करवामां आवे छे। अहींया जो इनलेट पोर्ट आप्यो छे आउटलेट पोर्ट आप्यो छे तो इनलेट पोर्ट द्वारा जयरे फ्लूड छे अथवा तो लिक्विड फॉर्म में कि गेसिस फॉर्म में होय ए पोते ज्यारे एनु सक्शन थशे तो ए दरमियान जे पिस्टन छे ए पिस्टन नी अंदर पण केवुं होय मित्रों अहींया फिगर में इंडिकेट नथी कर्युं के पिस्टन नी अंदर पण शुं होय बे पोर्ट होय मित्रों एक इनलेट पोर्ट अने बीजो आउटलेट पोर्ट होय मित्रों के ज्यारे पिस्टन पोते एक्सट्रेक्ट ने रिट्रेक्ट थशे ए दरमियान शुं थशे કે જ્યારે તમારું મીન્સ કમ્પોનન્ટનું જ્યારે જે પિસ્ટન છે એ પિસ્ટન જ્યારે TDC ટુ BDC એટલે કે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર બાજુ શું કરશે પોતે મૂવ થશે તો જ્યારે પિસ્ટન ટોપ ડેડથી બોટમ ડેડ સેન્ટરમાં મૂવ થશે એ દરમિયાન પિસ્ટનના ઇનલેટ પોર્ટમાંથી શું થશે જે લિક્વિડ છે અથવા તો ફ્લૂડ છે એ ફ્લૂડ પોતે એનું શું થશે સક્શન થશે જ્યારે તમારું જ્યારે પિસ્ટન તમારું બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર બાજુ મૂવ થશે એ દરમિયાન આઉટલેટ પોર્ટમાંથી લિક્વિડ પોતે શું થશે એનું ડિસ્ચાર્જ થશે તો આ પ્રકારે રેડિયલ પિસ્ટન પંપ શું કરે છે મિત્રો આ પ્રકારે શું કરે છે મિત્રો જે રેડિયલ પિસ્ટન પંપ છે એ રેડિયલ પિસ્ટન પંપ વર્ક કરે છે ધ પિસ્ટન પંપ હેઝ પિસ્ટન્સ એલાઇંગ અ રેડિયલ ઇન અ સિલિન્ડર બ્લોક ઇટ કન્ઝિસ્ટ ઓફ અ સ્પિન્ટલ એન્ડ સિલિન્ડર બેરલ વિથ ધ પિસ્ટન એન્ડ રોટર કન્ટેનિંગ અ રિએક્શન રિંગ ધ પિન્ટલ ડાયરેક્ટ્સ ધ ફ્લુઇડ ઇન આઉટ ઓફ ધ સિલિન્ડર પિસ્ટન્સ આર પ્લેસ ઇન અ રેડિયલ બોર્સ અરાઉન્ડ ધી રોટર The piston shoes ride on an eccentric ring which causes them to reciprocate as they rotate. Okay, reciprocate પણ થાય અને સાથે સાથે શું થાય રોટેટ પણ થાય એટલા માટે એને શું કહેવાય રેડિયલ ટાઈપ પિસ્ટન પંપ તમે એને કહી શકો છો જે રેડિયલ ટાઈપ પિસ્ટન પંપ છે તો મિત્રો એની એપ્લિકેશન્સ કઈ જગ્યાએ છે તો રેડિયલ ટાઈપ જે પિસ્ટન પંપ છે તો એની એપ્લિકેશન મેઇનલી મશીન ટૂલની અંદર પછી હાઈ પ્રેશર યુનિટ લાઇક દેટ એક્ઝામ્પલ ઓફ ઓવરલોડ પ્રોટેક્શન ઓફ પ્રેશર કે ભાઈ જ્યાં સિસ્ટમની અંદર જે પ્રેશરનું જ્યાં પ્રેશર ઓવરલોડ થઈ જાય તો પ્રેશર જ્યારે ઓવરલોડ થાય ત્યારે એને નોર્મલ ફોર્મમાં લાવવા માટે એનાથી પ્રોટેક્શન માટે તમે શું કરી શકો રેડિયલ ટાઈપ પિસ્ટન પંપનો ઉપયોગ કરી શકો છો બીજી એની એપ્લિકેશન છે મિત્રો ટેસ્ટ રિગની અંદર યુઝ થાય છે ઓટોમોટિવ સેક્ટરની અંદર એનો ઉપયોગ થાય છે પ્લાસ્ટિકની અંદર યુઝ થાય છે પછી મિત્રો પાવડર ઇન્જેક્શન મોલ્ડિંગ તો એની અંદર પણ યુઝ થાય છે અને ફાઇનલી જે વિન્ડ એનર્જી તો આપણે જે વિન્ડ એનર્જી જે પ્રોડ્યુસ કરીએ છીએ તો એની અંદર પણ આ પ્રકારના પિસ્ટન પંપનો ઉપયોગ થાય છે ઓકે મિત્રો તો ખ્યાલ આવી ગયો પિસ્ટન પંપ કોને કહેવાય તો પિસ્ટન પંપ એની અંદર બે પ્રકારના પિસ્ટન પંપ આવે છે મિત્રો એક એક્સિયલ અને એક રેડિયલ પિસ્ટન પંપ એક્સિયલ પંપમાં બે પિસ્ટન પંપ આવે છે એક સ્ટ્રેટ એક્સિયલ પિસ્ટન પંપ અને એક બેન્ટ એક્સિયલ પિસ્ટન પંપ ઓકે તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખશું થેન્ક યુ very much.